ગુજરાતનો નાથ, લેખક કનૈયાલાલ મુનશી. પહેલો વિભાગ. નોંધ: પંચાસરના રાજા જયશિખરનો વીરપુત્ર વનરાજ ગુજરાતના મધ્યકાલના ઇતિહાસનો સૂત્રધાર છે. સંવંત 802માં તેણે અણહિલવાડ પાટણ, હાલનું કડી પાટણ સ્થાપી ભાવિ ગુર્જર સામ્રાજ્યનું પાટનગર સ્થાપ્યું. સંવંત 998માં સોલંકી વંશના સુરવીર મૂળરાજે મામા પાસેથી ગાદી પચાવી પાડી. ગુજરાતને સંસ્કૃત કરવા બ્રાહ્મણોને દૂર દેશથી નોતર્યા અને ગિરનારના ગ્રહ રીપુને તાબે કરી કચ્છના લાખાને મારી લાટના સેનાપતિ બારપને હરાવી પાટણની સત્તા વધારી. તેના પુત્ર ચામુંડે લાટની રાજધાની ભરૂચ લઈ લાટ સર કર્યું અને 1080માં તેના પૌત્ર ભીમદેવના સમયમાં મોહમ્મદ ગિઝનીએ સોમનાથ પર સવારી કરી ને પાટણ લીધું. મોહમ્મદ ગયો એટલે શૂરવીર ભીમે પાટણ પાછું લીધું ને તેની સત્તા વધારી. ભીમની વણિક સ્ત્રી બકુલાદેવીથી મોટો પુત્ર ક્ષેમરાજ થયો. ક્ષેમરાજ વાનપ્રસ્થ થયો અને દધિસ્થલીનું સંસ્થાન લઈ પાટણનું રાજ્ય નાના સાવકાભાઈ કર્ણને આપ્યું. કર્ણના મરણ સમયનો ઇતિહાસ મેં મારી પાટણની પ્રભુતામાં ગૂંથ્યો છે. એ ગૂંથણાના છેડા આ વાર્તા જોડે જોડ્યા છે. એ વાત સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ મરવા પડ્યા તે સમયની છે. તે સમયમાં ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ રાજપૂત સામંતોનો અગ્રેસર હતો અને પાટણનો દંડનાયક બનવા તલસતો હતો, છતાં તેની સત્તા સામે તોફાન કરી રહ્યો હતો. ચંદ્રાવતીમાં જૈનોએ સ્વતંત્ર સત્તા સ્થાપી હતી અને તેઓએ પાટણની સત્તા હાથ કરવા આનંદસુરી નામના જતીને મોકલ્યો હતો. પાટણમાં મીનળ દેવી, પાટણના નગરશેઠ મુંજાલ, મહાઅમાત્યની મદદથી પાટણની સત્તા એકચક્રે સ્થાપવાના પ્રયત્ન કરી રહી હતી. મુંજાલ મીનળનો ભક્ત હતો, તેણે જ તેને કર્ણદેવ જોડે પરણાવી હતી. એ બે વચ્ચે શુદ્ધ સ્નેહ સંબંધ હતો. દેવપ્રસાદના કાકાની માંદગીના સમાચાર સાંભળી પોતાના વીરપુત્ર ત્રિભુવનપાળને લઈ પાટણ આવે છે. આનંદસુરી મીનળબાને હાથ પર લે છે અને રાજાના મરણ પછી મુંજાલને બદલે શાંતુ મંત્રીને પાટણનો દંડનાયક બનાવે છે અને દેવપ્રસાદને કેદ કરવા મથે છે. અપમાન પામેલો મુંજાલ પાટણ છોડે છે ને ક્રોધે ભરાયેલો દેવપ્રસાદ પાટણના કોટ કુદાવી દધિસ્થલી જઈ પાટણ પર હુમલો કરવાની તૈયારી કરે છે. દેવપ્રસાદની સ્ત્રી અને મુંજાલની બહેન હંસાને મીનળદેવીએ કેદ કરી રાખી હતી અને એવી લોકવાયકા ચલાવી હતી કે તે મરી ગઈ. આ વખતે રાણી તેને છોડે છે અને દેવપ્રસાદને પાટણ પર આવતો અટકાવવાનું વચન લે છે. મુંજાલની વેદરકારી અને દેવપ્રસાદની ધાક, એ બેથી નિરાધાર બનેલી મીનળદેવીને પાટણના લોકોની બીક લાગી હોવાથી તે છાનીમાની જયદેવ સહિત શહેર છોડી ચંદ્રાવતીના સૈન્યની છાવણીમાં જાય છે અને મુંજાલને કેદ કરે છે. પોતાની સલાહ આટલી સફળ થઈ તે જોઈ જતી જૈન ધર્મના કટ્ટા દુશ્મન દેવપ્રસાદને દધિસ્થલીમાં મારી નાખે છે. પણ પાટણના લોકો ઉશ્કેરાય છે, રાજગઢ કબજે કરી ત્રિભુવનપાળને બધી સત્તા આપે છે ને રાણીનો બહિષ્કાર કરે છે. રાણી ગૂંચવાય છે, આખરે મુંજાલની મદદ લે છે. સજીવન થયેલા સ્નેહને લીધે મુંજાલ પાટણને સમજાવે છે ને પટ્ટણીઓ રાણીને અને જયદેવને સ્વીકારે છે. નિષ્ફળ બનેલો જતી માનભંગથી પાટણ છોડે છે. જયદેવ ગાદીએ બેસે છે. ત્રિભુવનપાળ રાણીની ભત્રીજી પ્રસન્ન, એટલે કે હવે જેને આપણે કાશ્મીરા દેવી તરીકે ઓળખીએ છીએ, તેની જોડે પરણે છે અને મુંજાલ પાટણની ધજા ગુજરાત પર ફરકાવવાનો પ્રયાસ આરંભે છે. ત્રિભુવન સાબરમતીથી દમણ સુધીનો પ્રદેશ એટલે કે લાટનો દંડનાયક નિમાય છે અને ઉદામંત્રીને કર્ણાવતી અને ખંભાતની સત્તા આપવામાં આવે છે. આ વાતને 4 વર્ષ થઈ ગયા હતા. પ્રકરણ 1. સરસ્વતીને તીરે. સંવંત 1154ના શિયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી. પાસે વહેતી સરસ્વતીના નીરનો ગંભીર રવ રાત્રિની શૂન્યતામાં ભયજનક લાગતો હતો. તેના સીકરોથી શીતળ થયેલો પવન શિયાળો ભૂલાવી ચોમાસાની હિકલનું ભાન કરાવતો હતો. રાત્રિ એવી હતી કે ઘરને ખૂણે કે પ્રિયતમાની સોડમાં જ પડ્યા રહેવું પસંદ પડે, છતાં 400-500 માણસ પાટણને સામે કિનારે ઉઘાડામાં પડ્યા હતા. કેટલાક છૂટી છવાઈ તાપણી કરી ટાડ ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બાકીના તાપણીઓની આસપાસ સૂઈ ગયા હતા અથવા તો સૂવાનો પ્રયત્ન કરતા હતા. ગણ્યા ગાંઠ્યા ઊંઘવાનો વિચાર નહીં હોવાથી ટૂંટિયું વાળી બેસી રહ્યા હતા. અંધારામાં તાપણીના અસ્થિર બળતા વિચિત્ર ઓળાઓ પાડી રાત્રિને વધારે ભયંકર બનાવતા હતા. આખો દેખાવ જાણે પિશાચોનું સંમેલન હોય એવો લાગતો હતો. એમાંથી એક તાપણી આગળ એક જુવાન પગ લંબાવી અડધો આડો પડ્યો હતો. તેણે ભોય પર પડેલી ઢાલ પર માથું મૂક્યું હતું. તેનો માથાનો ફેંટો તે સોરઠ તરફનો હોય તેમ સૂચવતો હતો. તેની તલવાર મો આગળ પડી હતી અને તલવાર બાંધવાનો ખેસ તેના પર પડ્યો હતો, પણ તેની આંખોમાં ઊંઘ નહોતી. તે હાથમાં લાકડાના છોડિયા લઈ તાકી તાકીને દેવતામાં ફેંકતો હતો. એની તાપણી આગળ બીજા કોઈ માણસો નહોતા.
થોડે દૂર એક ઝાડને અઢેલીને બે માણસ ટૂંટીઓ વાળી બેઠા હતા. કોઈ કોઈની સાથે બોલતું નહોતું. આ યુવક 25-એક વર્ષનો લાગતો હતો. તેનું મોઢું જરા શ્યામળું પણ રૂપાળું હતું. તેની આંખો મોટી ભપકાદાર હતી અને થોડી થોડી વારે જાણે મજાકમાં નાચતી. તેનું શરીર સશક્ત અને ઘાટીલું હતું અને તેનો પહેરવેશ, તેણે હાથે પહેરેલી પોંચીઓ અને બાજુબંધ, કાનમાંના કુંડળ અને ડોકમાંનો નાનો સોનાનો હાર, તે કોઈ સુખી માણસ હોય એમ દેખાડતા હતા. અને તેની બેસવાની છટા અને મુખ પર પથરાયેલી નિરાત અને બેદરકારી તે કોઈ ઉચ્ચ કુટુંબનો સુભટ હોય એમ સૂચવતા હતા. થોડી વારે એક દોડતી આવતી સાંઢણીના પગલાં સંભળાયા. તરત તે સાંઢણી ભોયે પડી હોય એવો અવાજ આવ્યો. પછી શાંતિ પ્રસરી રહી. તાપણી આગળ બેઠેલો યુવાન તેમનો તેમ બેસી રહ્યો. તેને મન દેવતામાં છોડિયો નાખવા કરતાં વધારે આકર્ષક કામ કંઈ પણ હોય એમ દેખાતું નહોતું. જે દિશામાંથી સાંઢણી પડ્યાનો અવાજ આવ્યો હતો તે તરફથી એક પુરુષ ઉતાવળો આવ્યો અને આ યુવકને જાગતો જોઈ તેના તરફ વળ્યો. નવો આવનાર 20-22 વર્ષનો લાગતો હતો. તે શસ્ત્રથી સજ્જ હતો. તેની કમરે તલવાર અને જમૈયો, ખભા પર ઢાલ અને હાથમાં મોટી લાકડી હતા. તે બેઠેલા યુવાન તરફ ફેર્યો અને પળવાર બંને જણા એકબીજાને જોઈ રહ્યા. માથાના ફેંટા સિવાય બંનેના પહેરવેશ સરખા હતા. માત્ર નવા આવનારને શરીરે ઘણેણા નહીં જેવા હતા. બંને ઊંચા, કદાવર અને સ્વરૂપવાન હતા. બંનેની આંખમાં તલવારની ધારો ચમકતી. બંનેના ભવ્ય કપાળે સુખડના ત્રિપુંડ શોભતા. બંને ગુજરાતી યોદ્ધાઓ લાગતા. બંને જે યોદ્ધાઓએ સોલંકીની સરદારી હેઠળ દિગ્વિજય કરવા માંડ્યો હતો તેમાંના દેખાતા હતા. છતાં એ બેમાં ફેર ઘણો હતો. બેઉના વ્યક્તિત્વ જુદા જ હતા. નવો આવનાર જરા ઊંચો હતો. તેની આંખો નાની અને વધારે તેજદાર હતી. તેનું શરીર વધારે કસાયેલું અને સૂકું લાગતું હતું. બેઠેલા યુવકનું ગોળ મોઢું, મોટા નસકોરા ને પહોળી આંખો મૃગપતિની હિંમતને સત્તાનો શોખ સૂચવતા હતા. નવા આવનારની અણિયાળી આંખો, દ્રઢ અને સખત મુખ, સાંકડું તીણું નાક, ગરુડરાજની સચોટ તરાપ શક્તિ ને સાવધાની દર્શાવતા. એક નીડર અને શાંત લાગતો, બીજો દુરંદેશી ને સ્વસ્થ જણાતો. પશુરાજ અને ખગરાજ, સિંહ અને ગરુડ, એ બેની જ મુખમુદ્રા ચરિત્રશાળી મનુષ્યની હોય છે. એ બંને પ્રકારના નમૂના હતા. ભાઈ, નવા આવનારે બેઠેલા યુવાનને પૂછ્યું, પાટણના ભીમનાથના આરાનું ઉતરાણ અહીંયા કે? બેઠેલા યુવકે હાથમાં લીધેલું છોડિયું જરાવાર તોળ્યું અને જરા પણ હલ્યા વિના શાંતિથી જરાક ટોળમાં જવાબ વાળ્યો, જી હા, પૂછવાનું કઈ કારણ? મારે પાટણ જવું છે. હોળી ક્યાં આગળ હોય છે? અહીંયા જ કે? જરા અધિરાઈથી નવા આવનારે કહ્યું. સામે બેઠેલો યુવક જરા મજાકમાં હસ્યો અને પોતાની પોંચી ઊંચી ચડાવી બોલ્યો, ત્યારે તમારું ધારવું એવું છે કે અમે બધા મૂર્ખ છીએ? નવા આવનારે ભ્રુકુટી ચડાવી. બેઠેલા યુવકની શાંત મજાકથી તેની અધિરાઈએ ગુસ્સાનું સ્વરૂપ પકડ્યું. કેમ? તેણે સખ્તાઈથી પૂછ્યું. હોળી ક્યાં ગઈ? પેલે પાર છે, ત્યાં જશો તો હોળી મળશે. ત્યાં કેમ જવાય? મને ઘણું જરૂરનું કામ છે. એક રસ્તો છે. શો? વિમાને ચડીને જવાનો. બેઠેલા જુવાને જવાબ આપ્યો. બોલો, છે વિચાર? મશ્કરી કરો છો? નવા આવનારે જરા ગુસ્સાના આવેશમાં પૂછ્યું. તેની ઊંડી આંખો ચમકી રહી. જુઓ, ગુસ્સો કરવાનું કામ નથી, ટાઢ છે ને આખી રાત આમ ગાળવી છે એટલે ગમત વિના વખત કેમ જાય? આવો, આમ બેસો. એમ કહી બેઠેલા જુવાને ભોંય પર પડેલી પોતાની તલવાર પાસે ખેંચી લઈ જગ્યા બતાવી. પાટણ હમણાં ખૂણો લઈ બેઠું છે, કહી તિરસ્કારથી તે ફરી હસ્યો અને હાથમાંનું છોડિયું અગ્નિમાં નાખ્યું. શું? જરા દૂર અંધારામાં ઝાડ નીચે બે જણા બેઠા હતા તેમાંનો એક જણ બોલ્યો. બંને યુવકો તે તરફ ફેર્યા. પેલા બે જણ ઓઢી પોઢી મોઢું ઢાંકી બેઠા હતા. એકની પાઘડી સફેદ હતી અને બીજાની લાલ હતી, એટલું તેઓ પારખી શક્યા. લાલ પાઘડીવાળો આ શબ્દ બોલી ઉઠ્યો હતો, પણ વધારે બોલતા તેને બીજાએ હાથ ખેંચી અટકાવ્યો. એટલે મારે જરૂર અત્યારે પાટણ જવું જ જોઈએ, અહીંયાથી તરીને પાર જવાય તેમ નથી? અનુભવી તરનારની નજરથી નદીનો પટ પામવાનો પ્રયત્ન કરતા નવા આવનારે કહ્યું. હા બરાબર છે, પેલે કિનારે તાપણી વિના ઠૂઠવાઈ મરશો ને ગામમાં પહેરશો તો હુકમ વિરુદ્ધ નદી ઓળંગ્યા માટે હાથીના પગ તળે જઈ પડશો. જરા હસતા બેઠેલા યુવકે કહ્યું. ત્યારે શું? બેસો, ઉતાવળ તે કઈ તમને એકલાને છે? દરરોજ આટલા લોકો આવીને પાછા જાય છે, તેમાં આજ તમે વધારે. પણ આમ રસ્તો અટકાવવાનું કઈ કારણ? પૂછો જઈને સજ્જન મંત્રીને. માલવાનો રાજા ચડી આવ્યો છે તે ખબર નથી? તે તો ખબર છે, નવા આવનારે કહ્યું.
તેમાં તો હું ત્રિભુવનપાળ મહારાજનો સંદેશો લઈ લાઠથી આવ્યો છું, પણ એમ તે માલવસેના કેટલીક પાસે આવી છે, 5 હાથ આવી હોય કે 50 ગાઉ, વાણિયાના રાજ્યમાં બધું જ સરખું, ત્યારે શું તે મેદાને નથી પડ્યા? નવા આવનારે બેસી તાપવા માંડતા કહ્યું, ના રે, સજ્જન શાને પાટણ સોંપી શાંતુ મહેતા સમાધાન કરવા ગયા છે. સમાધાન? મારા મહારાજ તો લશ્કર લઈને આવે છે. ત્યારે તેને કહો કે જાઓ પાછા જ્યાંથી આવ્યા હો ત્યાં. જયદેવ મહારાજ? તે પાપ ધોવા ગયા છે. સાંભળ્યું છે કે દ્વારકા આગળ આનંદ કરે છે, પછી અવંતીનાથને યુદ્ધ આપવાની કોને ફુરસદ હોય? એ તો ઠીક છે, પૈસા છે, એટલે ગમે તે વાણિયા વિદ્યા કરી સેનાપતિ ઉબકને પાછો મોકલીશું. પહેલા બેઠો હતો તે યુવકે તિરસ્કારથી હસીને કહ્યું, વારુ, તમે ક્યાંના? લાટનો. તમે? હું સોરઠનો છું, જુનાગઢ. જુનાગઢ પાસે વંથલી છે, ત્યાંનો છું. તમારું નામ શું? મારું નામ તો કૃષ્ણદેવ. મારું નામ કાક. નવા આવનારે જવાબ આપ્યો, આ તો જુલમ જ છે. મેં આજે 20 દિવસ થયા શ્વાસ ખાધો નથી, અને અહીંયા તો સમાધાનની વાતો ચાલે છે. મારા મહારાજ પણ દોડતી સવારીએ આવી પહોંચશે. તે શું હાથી પર બેસીને આવે છે? આવશે ત્યારે માલવીઓ પાછા જશે. ના, હું સમુદ્ર વાટે ખંભાત થઈને આવ્યો. તે પગરસ્તે લશ્કર સાથે નીકળ્યા છે. જરાક મજાકમાં આંખ મીચી કૃષ્ણદેવે પૂછ્યું, કેમ ઉદા કાકા આનંદમાં? તમે શ્રાવક છો? જવાબમાં કૃષ્ણદેવ ખડખડ હસ્યો, ના રે ભાઈ. જ્યારે તેણે હસવું ખાડ્યું ત્યારે જવાબ આપ્યો, હું તો પાટણ પહેલી જ વખત આવું છું, ને આ બધાના તો મેં માત્ર નામ જ સાંભળ્યા છે, જોયા પણ નથી. પણ ઉદા મહેતાની ખ્યાતિ તો ઘણી સાંભળી છે. એ તો ખંભાતનો માલિક થઈ પડ્યો છે. એની ખ્યાતિ ખરી છે કે માત્ર વાતો? એના ખરા દમામ આગળ ખ્યાતિનો હિસાબ નથી. પાટણનો ધણી તો નથી જોયો, પણ ખંભાતના ધણીની સમૃદ્ધિ આગળ કોઈનો હિસાબ નથી. આવા બધા છે તેમાં જ પાટણના ધણીનું કંઈ ચાલતું નથી તો? કેમ? કાકે પૂછ્યું. શાંતુ મહેતો રાજા, ઉદો મહેતો રાજા, મુંજાલ મહેતો રાજા, પછી બિચારા જયદેવ મહારાજને રાજા થવાનો વારો જ ક્યાં આવે? કૃષ્ણદેવ, પાટણને પાદરે બેસી પાટણના રાજાની નિંદા કરો છો કે? કૃષ્ણદેવના આનંદી સ્વભાવને ખીલવવા કાકે ઠપકો દીધો, પણ અચાનક પાછળ ફરતા ઝાડને ઓથે બેઠેલા પેલા બે જણને કંઈક કાનમાં વાત કરતા તેણે જોયા. નિંદા શેની? ભલે ને જોઈએ તો જયદેવ મહારાજ સાંભળે. જો તમે કહો છો એમ જ હોય તો ઘણું ખોટું, એના કરતા તો અમારા લાટમાં મહારાજની આણ વધારે ફરે છે. દૂરથી ડુંગર રળિયામણા. કાકને કંઈ વહેમ પડ્યો તેથી તે ઝાડ તરફ ફેર્યો. અંધારામાં બેઠેલા બેમાંથી એક જણ બીજાનો હાથ ઝાલી કંઈક ધીમેથી પણ આગ્રહથી કહેતો હતો. કાકને લાગ્યું કે આ લોકો પોતાની વાત ઘણા ધ્યાનપૂર્વક સાંભળતા હતા. પેલા આપણી વાત સાંભળે છે હો? ધીમેથી તેણે કૃષ્ણદેવને કહ્યું. ભલે ને જોઈએ તો નાક કાન કાપી લે, તેણે મોટેથી જવાબ આપ્યો. તમને પાટણ ગમતું નથી ત્યારે અહીંયા શા માટે આવ્યા છો? કાકે પૂછ્યું. બાળપણથી મેં પાટણની સુંદરીઓ વિશે એટલું સાંભળ્યું છે કે? ગંભીરતાથી કાકે વાત બદલી અને કહ્યું, જો અમારા ત્રિભુવનપાળ મહારાજ અહીંયા રહે તો મહારાજને કંઈ કંઈ શીખવે. આપ મુવા વગર સ્વર્ગે કોઈ ગયું છે? અરે એ તો ઠીક, પણ મારું જ કહ્યું જો મહારાજ સાંભળે તો કંઈ ને કંઈ કરી નાખે. હું તો પાટણનો રાજા હોઉં તો સાંભળું, પણ નથી એટલે અફસોસ. પણ મને તો આ બિચારા લોકની દયા આવે છે, કહી કૃષ્ણદેવે ટાઢમાં સૂતેલા તરફ હાથ કર્યો. કેમ? બાપડા ધણી વગરના ઢોર જેવા લાગે છે. આવે વખતે પાટણના કોર્ટમાં બધાને લેવા જોઈએ, તેને બદલે દરરોજ આટલા લોકો ત્રાસથી નાસી આવે છે ને દરવાજા બંધ જોઈ પાછા જાય છે. રક્ષણ નહીં કરવું હોય તો કોર્ટ શા કામના? બરોબર છે, ત્રિભુવનપાળ મહારાજ તો પાટણને પૃથ્વીનું મધ્યબિંદુ ગણે છે. હમણાં તો પાણીનું મધ્યબિંદુ છે, ચારે ગમથી ખાઈઓ ખુલ્લી કરી દીધી છે, એટલે જ્યાં દેખો ત્યાં જલજલાકાર છે. કૃષ્ણદેવે કહ્યું, એવું જાણત તો દોડાવી દોડાવી મારી સાંઢણીનો દમ નહીં કાઢી નાખત, આખરે બિચારી પડી ગઈ. ચાલો હવે નિરાતે ઊંઘશો? મને તો ઊંઘ આવે છે, કહી કૃષ્ણદેવે તલવાર માથા નીચે મૂકી અને ઊંઘવાની તૈયારી કરી.